trucks through its contribution to road load. Aerodynamics na lide aerodynamic forces act thashe vehicle par and e forces na apne drag, lateral forces, lift and aa forces na lide moment create thashe. E moment na apne pitch, roll and yaw with reference to different axes. And આ એરોડાયનેમિક ફોર્સિસ એન્ડ મોમેન્ટ શેના ઉપર ઇમ્પેક્ટ કરશે તો ફ્યુઅલ ઇકોનોમી ઓફ વ્હીકલ હેન્ડલિંગ એન્ડ નોઇઝ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એરોડાયનેમિક ફોર્સિસ વ્હીકલ દ્વારા જે પ્રોડ્યુસ કરે છે એમાં બે પ્રકારના મેઇન સોર્સિસ છે એક છે એ ડ્રેગ એન્ડ બીજું છે વિસ્કોસ ફ્રિક્શન તો આ આપણે સમજવું હોય તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ ધ મિકેનિક્સ ઓફ એર ફ્લો એર ફ્લો જે વ્હીકલની ઉપરથી એર ફ્લો થાય છે એ કઈ રીતે હોય છે એને એક્ઝામિન કરવા માટે આપણે એન કોઈ પણ વ્હીકલની આજુબાજુથી વ્હીકલની આસપાસથી કેવી રીતે પસાર થાય છે એ સમજીને એનો મિકેનિક્સ આપણે સમજી શકીશું એના પછી વ્હીકલ ડિઝાઇન ફીચર્સ વ્હીકલનું ડિઝાઇન કેવા પ્રકારની છે એના પરથી આપણે એને ક્વોલિટેટિવ ઇન્ફ્લુઅન્સ ઓન એરોડાયનેમિક પરફોર્મન્સ એરોડાયનેમિક પરફોર્મન્સ કેવી રીતે હોય છે એ એક્ઝામિન આપણે વ્હીકલ ડિઝાઇન ફીચર્સ ઉપરથી કરીશું એટલે આપણને ખ્યાલ આવ્યો કે મેઇન બે વસ્તુ આપણે એક્ઝામિન કરવા માટે ફર્સ્ટ મિકેનિક્સ ઓફ એર ફ્લો અને એના પછી વ્હીકલ ડિઝાઇન ફીચર્સ આ બે વસ્તુ આપણે જોવી પડશે હવે આપણે જોઈએ કે મિકેનિક્સ ઓફ એર ફ્લો અરાઉન્ડ અ વ્હીકલ વ્હીકલની આસપાસથી જે હવા પસાર થઈ છે એના વિશે આપણે જોઈએ તો કોઈપણ કાર બોડી માની લો કે કાર બોડી છે એની આસપાસથી ટોટલ કેટલી એર ફ્લો થઈ રહી છે એ આપણે રિલેશન લેવું હોય તો એ રિલેશન બર્નોલી ઇક્વેશન પરથી આપણને મળશે બર્નોલી ઇક્વેશન જે છે એ વેલોસિટી એન્ડ પ્રેશર ઉપરથી આપણને મળશે માની લો કે બર્નોલી ઇક્વેશન એઝ્યુમ ઇનકમ્પ્રેસિબલ ફ્લો વિચ ઇઝ રિઝનેબલ ફોર ઓટોમોટિવ એરોડાયનેમિક્સ તો એનું જે રિલેશનશીપ થાય એ અહીંયા આપણને બતાવેલું છે કે પી સ્ટેટિક પ્લસ પી ડાયનેમિક ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ પ્રેશર એટ સ્ટેટિક પ્લસ પ્રેશર એટ ડાયનેમિક ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેશર તો સ્ટેટિક મીન્સ પી એસ ડાયનેમિક ઇઝ ઇક્વલ ટુ વન હાફ રો વી સ્ક્વેર પી એસ પ્લસ વન હાફ રો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી ટી તો પી ઇઝ ઇક્વલ ટુ સોરી રો ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ એર એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ એર તો ડાયનેમિક મીન્સ આપણે જોયું વન હાફ રો વી સ્ક્વેર તો આ બંને ઇક્વેશન પરથી આપણને ટોટલ પ્રેશર મળશે અને ધીસ રિલેશનશીપ ઇઝ ડિરાઇવડ બાય એપ્લાઇંગ ન્યૂટન્સ સેકન્ડ લો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જોઈ ગયા છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ એના ઉપરથી આપણને આ ઇક્વેશન્સનું રિલેશનશીપ આપણે મેળવી શકીશું હવે આપણે સમજવાનું છે અહીંયા કે બર્નોલી ઇક્વેશન આપણે જે સ્ટેટિક પ્લસ ડાયનેમિક પ્રેશર કર્યું તે આપણને કોન્સ્ટન્ટ પીટી એપ્રોચ મળ્યું પણ આપણે એક એવું એઝ્યુમ કરો કે કોઈ વ્હીકલ સ્ટેશનરી છે માની લો કે આ વ્હીકલ છે એ સ્ટેશનરી છે જેને વિન્ડ ટનલની અંદર ફિટ કરવામાં આવ્યું છે રાખવામાં આવ્યું છે અને હવા પસાર કરવામાં આવે છે એની ઉપરથી તો હવા પસાર કરવામાં આવશે તો કઈ શું થશે આ ડાયરેક્શનમાંથી આપણે હવા પસાર કરીશું તો હવાની જે સ્ટ્રીમ લાઇન કહેવાય આ રીતે આ જે બતાવેલી છે એ રીતે પસાર થશે તો આ જે હવા જે આપણને વ્હાઇટ લાઇન્સ દેખાય છે એને આપણે શું કહીશું સ્ટ્રીમ લાઇન્સ આ સ્ટ્રીમ લાઇન્સ ક્યાંથી આવશે બંડલ ઓફ સ્ટ્રીમ લાઇન ઘણી બધી સ્ટ્રીમ લાઇન્સ આપણને દેખાવા મળી રહી છે એ સ્ટ્રીમ લાઇન આવશે સ્ટ્રીમ ટ્યુબમાંથી તો આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ કે એ સ્ટ્રીમ ટ્યુબમાંથી જુદા જુદા પ્રકાર બંડલ ઓફ સ્ટ્રીમ લાઇન્સ વિન્ડ ટનલની અંદર આવી રહી છે હવે આપણે કન્સિડર કરો કે સ્ટ્રીમ લાઇન જે હૂડ ઉપરથી પસાર થઈ રહી છે એ કઈ અપવર્ડ ડાયરેક્શન અહીંયા અથડાયા પછી વ્હીકલને અથડાયા પછી
अपवर्ड डायरेक्शन नी अंदर जाई रही है, जो कर्वेचर बने से कॉन्केव अपवर्ड बनी रही है। अब आ आपणे जोयुं एज वस्तु थी विचार करो कि जे स्ट्रीमलाइन स्ट्रेट जाई रही थी तो तेनु स्टेटिक प्रेशर मस्ट बी एट द सेम एज एम्बिएंट, परंतु अहीं अथड़ाया पछी जे कर्वेचर बन्यु हशे कर्वेचर अपवर्ड, एना लीधे शुं थशे, इट्स अ एम्बिएंट टू प्रोवाइड द फोर्सिस नेसेसरी टू टर्न द एर फ्लो। इफ द स्टेटिक प्रेशर इज हायर देन द वेलोसिटी मस्ट डिक्रीज इन दिस रीजन इन ऑर्डर टू ओबे बर्नौलीस इक्वेशन। मतलब कि स्टेटिक प्रेशर हायर जशे त्यार पछी वेलोसिटी डिक्रीज थशे। हवे आपणे जोईए कि कोई सिलिंड्रिकल पीस मानी लईए कि कोई सिलिंडर छे, हवे सिलिंडरनी ऊपरथी हवा पसार थई रही छे, तो आ सिलिंडरनी ऊपरथी आपणे मानी लो कि प्रेशर पी एटमोस्फियर, એટમોસ્ફિયરિક પ્રેશર એ આ હવાની લાઇન પસાર થઈ રહી છે આ સિલિન્ડરની ઉપરથી, તો એ દરમિયાન શું થશે, અહીંયાથી આ શેપ આપણે કારની જેમ અથડાયા પછી અહીંયા એક જગ્યાએ જ્યાં અથડાશે ત્યાંથી એ પાછી જશે ખરું, પણ ત્યાં એનું પ્રેશર ડિક્રીઝ થશે અમુક તબક્કે, એ સ્ટાર્ટિંગની અંદર એનું પ્રેશર કેવું હશે ઇન્ક્રીઝિંગ, પરંતુ એ અથડાયા પછી જ્યાં અથડાશે મતલબ જ્યાં સેપરેટ થશે ત્યાંથી એનું પ્રેશર ડિક્રીઝ થવા માંડશે, જ્યાં એ એનો ફ્લો બદલાશે। આપણે નીચેની ફિગરની અંદર જો સમજીએ કે શરૂઆતની અંદર એનો ફ્લો કેવો હતો, લામિનાર ફ્લો હતો, લામિનાર ફ્લો થયા પછી જ્યાં ડિક્રીઝ થાય છે ટ્રાન્ઝિશન થયા પછી એનો ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર એ જશે, એનો ફ્લો ચેન્જીસ થશે, લામિનાર ફ્લોમાંથી એ ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર ચેન્જીસ થશે, અને આ રિજિયન જે આપણને મળશે એના આપણે બાઉન્ડ્રી લેયર તરીકે ઓળખીશું। હવે આપણે જોઈએ કે બાઉન્ડ્રી લેયરને ડીપની અંદર સમજીએ, તો બાઉન્ડ્રી લેયર એને કઈ રીતે કહેવાય, કે માની લો કે કોઈ બોડી છે, ઓલ એર ઇઝ ટ્રાવેલિંગ એટ યુનિફોર્મ વેલોસિટી, મીન્સ કે વેલ વી હેવ લામિનાર ફ્લો છે, યુનિફોર્મ વેલોસિટીની અંદર કોઈ હવા વ્હીકલ બોડી પરથી પસાર થઈ રહી છે તો એ શું કરશે, એર કોન્ટેક્ટ ધ સરફેસ, એના સરફેસ સાથે સંપર્કમાં આવશે, સરફેસમાં સંપર્કમાં આવ્યા પછી ડ્રોપ ટુ ઝીરો વેલોસિટી ડ્યુ ટુ ફ્રિક્શન ઓન સરફેસ, ફ્રિક્શન ઓફ ધી સરફેસ, કોઈપણ સપાટી પર ઘર્ષણ થવાને લીધે એનો વેલોસિટી ડિક્રીઝ થશે, તો ધીસ રિજિયન ઓફ રિડ્યુસ વેલોસિટી, જે વિસ્તાર કે જ્યાં વેલોસિટી ઘટશે એ વિસ્તારને આપણે બાઉન્ડ્રી લેયર તરીકે ઓળખીશું, એન્ડ આ બાઉન્ડ્રી લેયર બિગિન્સ વિથ ઝીરો થિકનેસ એન્ડ ગ્રોસ વિથ ડિસ્ટન્સ અલોંગ ધ બોડી, ઝીરો થિકનેસથી શરૂ થઈ અને એના ડિસ્ટન્સ પ્રમાણે એ વધી જશે। હવે આ આપણે જોયું આગળ કે લામિનર ફ્લોમાંથી એ ઇવેન્ચ્યુઅલી બ્રેક થયા પછી એ ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર કન્વર્ટ થઈ રહી છે, આ ફિનોમિનન, આ પ્રક્રિયા, ધ ફિનોમિનન ઓફ સેપરેશન પ્રિવેન્ટ્સ ધ ફ્લો ફ્રોમ સિમ્પલી પ્રોસીડિંગ ડાઉન ધી બેક સાઈડ ઓફ કાર। આપણે આ રીતના જોયું કે જે રીતે અહીંયાથી એનું પ્રેશર ઘટશે, એ પ્રેશર ઘટ્યા પછી એ અહીંયાથી સેપરેટ થવા માંડશે, તો એક કારનો એક એવો પોઈન્ટ હશે કે જે જગ્યાએથી એ સેપરેટ થવા માંડશે, આ પોઈન્ટના પર સેપરેશન પોઈન્ટ કહેશું, કે જે સેપરેશન રિજિયનથી ધ પ્રેશર ઇન ધ સેપરેશન રિજિયન ઇઝ બિલો દેટ ઇમ્પોઝ ઓન ધ ફ્રન્ટ ઓફ વ્હીકલ, કે વ્હીકલના ફ્રન્ટ કરતાં જે સેપરેશન રિજિયનની અંદર પ્રેશર બિલો હશે, એને આ ડિફરન્સ ઇન ધીસ ઓવરઓલ પ્રેશર ફોર્સિસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોર્મ ડ્રેગ, બે પ્રકારના ડ્રેગ આવે છે, ફોર્મ ડ્રેગ એન્ડ ફ્રિક્શન ડ્રેગ, એની અંદર જ્યાં પ્રેશર ડિક્રીઝ હશે અને ઓવરઓલ પ્રેશર ફોર્સિસ લક્ષ જવાબદાર હશે એને ફોર્મ ડ્રેગ કહીશું, ધ ડ્રેગ ફોર્સિસ અરાઇઝિંગ ફ્રોમ ધ ફ્રિક્શન ઓફ વિસ્કોસ ફ્રિક્શન। હવે શું કહે છે, જે જગ્યાએથી વિસ્કોસ ફ્રિક્શન ઇન ધ બાઉન્ડ્રી લેયર ઓફ ધ સરફેસ ઓફ કાર ઇઝ ધ ફ્રિક્શન ડ્રેગ। આપણે અહીંયા સુધી જોયું